चलो हरिओम दोस्तों, गई काले आपणे लोको उत्कलन बिंदु उन्नयन समझेला, आजे आपणे भणशुं ठार बिंदु अवनयन। ओके, ठार बिंदु अवनयन। चलो ठार बिंदु अवनयन। हो दोस्तों आखी थियरी नहीं लखूं, खाली बेसिकली समझावी दईश। उत्कलन बिंदु उन्नयन जेम हतुं सेम टू सेम ठार बिंदु अवनयन, फरक खाली एटलो के शुद्ध द्रावक में द्रव्य पदार्थ ओगाळीने द्रावण बनावामां आवे तो तेना ठार बिंदु में घटाड़ो थाय, एने कहेवाय ठार बिंदु अवनयन। शुद्ध द्रावक में द्रव्य पदार्थ ओगाळीने द्रावण बनावामां आवे तो तेना ठार बिंदु में घटाड़ो थाय, तेने कहेवाय ठार बिंदु अवनयन। ठार बिंदु में थतो घटाड़ो। प्रयोगो एवुं सूचवे छे के ठार बिंदु में थतो घटाड़ो एटले डेल्टा टी एफ फ्रीजिंग। डेल्टा टी एफ ठार बिंदु में थतो घटाड़ो ए द्रावणनी मोलालिटी ना सम्प्रमाण मां होय छे। ऊंधी के तो आउ प्रयोगो के छे ज्यां डेल्टा टी एफ ए दोस्तों ठार बिंदु मां थतो घटाड़ो छे, अथवा एने तम लोगो कही शको ठार बिंदु अवनयन। एम द्रावणनी मोलालिटी छे, चलन दूर करो अने डेल्टा टी एफ बराबर के एफ इनटू एम। पण आ जे सूत्र छे ए आदर्श द्रावण माटे लागू पड़ाय। आदर्श द्रावण એટલે દ્રાવણ માંના દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા દ્રાવણ માટે, જો સુયોજન કે વિયોજન થતું હોય તો વન્ટ ઓફ અવયવ આઈ લગાડવો પડે, એટલે ડેલ્ટા ટીએફ બરાબર લખાય I into KF into M। આપણે દોસ્તો કાયમ આ સૂત્ર વપરાય, ઉપરનું સૂત્ર યાદ ન રખાય। જો સુયોજન કે વિયોજન ન થતું હોય તો I ની કિંમત 1 મૂકી દેવાની, અને સુયોજન કે વિયોજન થતું હોય તો I ની કિંમત ગણવી પડે। આ લખાય કોઈ પણ દ્રાવણ માટે, द्रावण माटे। ओके चलो दोस्तों, यहां आई शू छे, आई छे वांट ऑफ अवयव। के एफ ने कहेवाय मोलल अवनयन अचळांक, मोलल अवनयन चढ़ांग, अथवा एने कहेवाय क्रायोस्कोपिक अचळांक। दोस्तों गई काले के भी हतो ये तो मोलल उन्नयन चढ़ांक, आ छे मोलल अवनयन चढ़ांक। सेम वे के एफ नो एकम थशे, चार रीते लखी शकशो, एक तो डिग्री सेल्सियस प्रति मोलल, अथवा मोलल नी बदले लखाय मोल पर केजी, एटले डिग्री सेल्सियस केजी ऊपर आवी जाय, इनटू किलोग्राम पर मोल, अथवा डिग्री सेल्सियस नी बदले लखाय केल्विन, केल्विन पर मोलल, अथवा केल्विन किलोग्राम पर मोल। ओके आ थई गई थियरी। एनी प्रॉब्लम आवड़े? चलो पछी मोलालिटी नु विस्तरण कर देवानु। अहीं दोस्तों डेल्टा टी एफ नु सूत्र शुं थाय, तो के डेल्टा टी एफ एटले शुं छे, ठार बिंदु मां थतो घटाड़ो
એટલે શુદ્ધ દ્રાવક નું ઠાર બિંદુ કેવું હશે પહેલા વધારે, એટલે ટી એફ ઝીરો માઇનસ ટી એફ લખાય, જ્યાં ટી એફ ઝીરો શું છે, શુદ્ધ દ્રાવક નું ઠાર બિંદુ, ટી એફ દ્રાવણ નું ઠાર બિંદુ છે. ઓકે, ખબર પડી કમ્પ્લીટ? બહુ સિમ્પલ દોસ્તો, શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો ઠાર બિંદુમાં ઘટાડો થાય. પ્રયોગો એવું કે ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવણની મોલારિટીના સમપ્રમાણમાં હોય. ડેલ્ટા ટીએફ ચલે છે એમ, ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, પણ વન્ટ ઓફ અવયવ આઈ લગાડવો જ પડે, એમાં કોઈ શંકા લેવાય નહીં. બરાબર છે, એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ. ચલો દોસ્તો, હું તમને એમ કહું કે ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે. દોસ્તો, ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુ અવનયન કોલિગેટિવ પ્રોપર્ટી છે, સંખ્યાત્મક ગુણધર્મ છે. દોસ્તો, ઠાર બિંદુ અવનયન સંખ્યાત્મક ગુણધર્મ છે. જો એક કિલોગ્રામ પાણીમાં, જો એક કિલોગ્રામ પાણીમાં એક મોલ યુરિયા એટલે કે 60 ગ્રામ યુરિયા અથવા એક મોલ ગ્લુકોઝ એટલે કે 180 ગ્રામ ગ્લુકોઝ અથવા એક મોલ ખાંડ એટલે કે 342 ગ્રામ ખાંડ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો તેમના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેવો હોય, સરખો હોય. શોર્ટ એન્ડ સિમ્પલ દોસ્તો, સંખ્યાકણ વધે એમ ઠાર બિંદુ ઘટે, યાદ રાખજો. ખાસ તમારો કોન્સેપ્ટ તો મેન આ છે, દ્રાવણમાં સંખ્યાકણ વધે તેમ ઠાર બિંદુ ઘટે. જો બધા દ્રાવણમાં દ્રાવ્યના સંખ્યાકણ સરખા હોય તો ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ સરખો હોય. પડી ખબર? પડી હે દોસ્તો. KF એને કહેવાય મોલર અવનયન અચળાંક. એનું સૂત્ર બીજું તમારે યાદ રાખવાનું છે, R આ દ્રાવક માટે હોય, ચોક્કસ દ્રાવક માટે KF નું મૂલ્ય ચોક્કસ હોય, પરંતુ જુદા જુદા દ્રાવકો માટે કેફ ના મૂલ્યો જુદા જુદા હોય. ઓકે, તો આના માટે પણ આ સૂત્ર લખાય, આર મોલેક્યુલર વેટ ઓફ દ્રાવક ટી એફ ઝીરો સ્ક્વેર અપોન 1000 LV. કેબી માં ખાલી શું હોય, અહીંયા ટીબી ઝીરો સ્ક્વેર હોય, કેએફ માં શું હોય, ટીએફ ઝીરો સ્ક્વેર, જ્યાં આર એટલે થાય વાયુ નિયતાંક, એમડબલ્યુ એટલે થાય દ્રાવક નો અણુભાર. જોજો આ સૂત્રમાં આવશે દ્રાવક નો અણુભાર.
TF0 शुद्ध द्रावक नु ठार बिंदु अने LV એટલે છે લેટેન્ટ હીટ. ગઈકાલે સમજાવતું લેટેન્ટ હીટ એટલે શું થાય, જે સમયે પદાર્થની અવસ્થા બદલાય, ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુ અવસ્થા બદલાય તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય તે પદાર્થની લેટેન્ટ હીટ. શું કહેવાય? લેટેન્ટ હીટ. તો આ થઈ ગયું ઠાર બિંદુ અવનયન. બોલો એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? ચલો મિત્રો નેક્સ્ટ. હવે કન્સેપ્ટ આપણે લોકો લઈએ છીએ નેક્સ્ટ કન્સેપ્ટ છે અભિસરણ એટલે શું થાય. અભિસરણ નેક્સ્ટ કન્સેપ્ટ આપણે લઈએ છીએ. વોટ ડુ યુ મીન બાય ઓસ્મોસિસ? અભિસરણ, બરાબર. અભિસરણ કોને કહેવાય દોસ્તો? સમજી લો કે એક પાત્ર છે, આ પાત્રમાં અહીંયા વચ્ચે અર્ધ પારગમ્ય પડદો ગોઠવેલો છે, બરાબર. હવે અહીંયા માત્ર પાણી છે અને આ બાજુ બે મોલર NaCl નું જલીય દ્રાવણ છે. તો દોસ્તો અભિસરણ એટલે શું થાય? તો કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો અથવા શુદ્ધ દ્રાવક, આ પાણી એટલે શુદ્ધ દ્રાવક થયું ને, અને આ શું થયું? દ્રાવણ. શુદ્ધ દ્રાવક અને દ્રાવણને એકબીજા સાથે અર્ધ પારગમ્ય પડદા વડે, ઇટ ઇઝ SPM, સેમી પરમિએબલ મેમ્બ્રેન, અર્ધ પારગમ્ય પડદો છે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધ પારગમ્ય પડદા વડે એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં આવે તો આપમેળે દ્રાવકનું વહન દ્રાવણ તરફ થાય, અથવા આપમેળે દ્રાવકનું વહન ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ થાય. વ્યાખ્યા આવી થાય. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પારગમ્ય પડદા વડે, અર્ધ પારગમ્ય પડદા વડે. તો દોસ્તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પારગમ્ય પડદા વડે એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં આવે, એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં આવે તો આપમેળે દ્રાવકનું વહન ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા
द्रावण तरफ थाय छे। आ घटना ने अभिसरण कहे छे। बराबर छे। બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં આવે તો આપમેળે દ્રાવકનું વહન, યાદ રાખજો દ્રાવક એટલે પાણીનું જ વહન, ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ થાય છે। આ ઘટનાને શું કહેવાય? અભિસરણ। બાયોલોજીની ભાષામાં આને આશ્રુતિ કહેવાય દોસ્તો। આની બીજી વ્યાખ્યા લખી શકાય, કઈ લખાય? તો કે શુદ્ધ દ્રાવક અને એક માત્ર એક લ્યો શુદ્ધ દ્રાવક અને બીજું લ્યો દ્રાવણ, શુદ્ધ દ્રાવક અને દ્રાવણને એકબીજા સાથે અર્ધ પારગમ્ય પડદા વડે સંપર્કમાં રાખવામાં આવે તો આપમેળે દ્રાવકનું વહન દ્રાવણ તરફ થાય છે। આ ઘટનાને અભિસરણ કહે છે। બરાબર છે દોસ્તો। અર્ધ પારગમ્ય પડદો, સેમી પરમીએબલ મેમ્બ્રેન, એનો ગુણધર્મ એવો હોય કે તેમાંથી દ્રાવણમાંના દ્રાવકના ઘટક કણોને જ પસાર થવા દે। અર્ધ પારગમ્ય પડદો હોય, દ્રાવણમાંના દ્રાવકના કણોને જ પસાર થવા દે, બીજાને પસાર થવા દે નહીં। કેટલાક કુદરતી અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ હું તમને આપું છું, સેમી પરમીએબલ મેમ્બ્રેન। તો કે વનસ્પતિની કોષ દિવાલ એ અર્ધ પારગમ્ય પડદો છે। ત્યારબાદ પ્રાણીઓના કોષની દિવાલ એ પણ અર્ધ પારગમ્ય પડદો છે। ત્યારબાદ પ્રાણીઓના 5 મિનિટ આપો સાહેબ, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી। બેટા આજે પણ થોડોક પાવર ડિસ્ટર્બન્સ આવે છે, આપણો લેક્ચર અહીંયા અટકાવવો પડશે। બરાબર છે, બાકીનું ભણશું આપણે આવતીકાલે, ઓકે? અત્યારે એટલું યાદ રાખો, કુદરતી અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ બતાવ્યા, વનસ્પતિની કોષ દિવાલ, પ્રાણીઓના કોષની દિવાલ અને પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, બાકીનું ભણશું આપણે આવતીકાલે। સારું, ચાલો।